અંતરની જીવ જીવી દુનિયા છે. અને તમે બધાએ ટપકા જોડીને આગળના પીઢીનો ભણાવી ટપકા જોડીને તમે બધાએ લખ્યું થશે. હવે આજે આપણે આગળના પેજેથી ભણીશું. તો આપણે આજે આગળનું પેજ જોઈએ. હવે જો ટપકા જોડો અને લખો. ટપકા જોડતું જવાનું છે અને લખતું જવાનું છે. તો કે આપણે પહેલાં જુઓ તો કે ગ આપેલો છે. તો કે ગ ગરોળીનો ગ. તો આપણે ગ કઈ રીતના બનાવવાનું છે? ત્યાં કે આપણે ટપકા જોડવાના છે અને પછી લખવાનું છે. તો આપણે ગ જોડીશું. કઈ રીતના ગ કરવાનો છે? આવી રીતના આમ ગ કરેલો છે ને. પછી આયરો છે કઈ રીતના? આવી રીતના આમ. પછી આપ્યું છે મ. તો કે મ મસાલનો મ. તો કે મ કઈ રીતના કરવાનો કીધો છે આપણને? એરો આપેલો છે. પેલા આવી રીતના કરવાનું, પછી એને આમ કરવાનું, આમ લઈ જઈને આવી રીતના આમ. તો કે મ મસાલો મ. પછી ન આપેલું છે. તો કે ન કેનું આપ્યું છે? નટનો ન. તો કે એને કઈ રીતના કરવાનું કીધું છે? તો કે આવી રીતના આમ કરી આમ. તો કે ન નટનો ન. પછી જ આપેલું છે. કે જ જરખનો જ. તો કે જ કઈ રીતના કરવાનો? તો કે આવી રીતના આમ કરીને આમ. જ જરખનો જ. તો કે આપણે ટપકા છોડ્યા અને લખતા ગયા. પછી ગની બાજુમાં લીટો કર્યો છે એટલે કે ગાયનું ચિત્ર આપ્યું છે. તો ગાય ગની બાજુમાં લીટો હોય તેને શું કહેવાનું? ગા. તો કે એનું કઈ રીતના કીધું છે? તો કે આવી રીતના આમ આપણને એરો બતાવ્યો એ પ્રમાણે આપણે લખવાનું છે કે ગાયો. પછી જો મ. તો કે માછલીનો મ. તો કે મ કઈ રીતના કરવાનો છે? તો કે આવી રીતના આમ કરવાનો રહેશે. પછી ન. તો કે નાગનો ન. તો કે કઈ રીતના ન કરવાનો છે? તો કે આવી રીતના આમ કરી આમ કરવાનું છે. પછી જ. તો કે જામફળનો જ. તો કે કઈ રીતના કરીશું? તો કે આવી રીતના આમ. ઉપર જ કર્યો એની બાજુમાં લીટો એટલે જ. પહેલા જુઓ ગ મ ન જ. તો કે ગરોળીનો ગ, મસાલનો મ, નટનો ન અને ચરખનો છ. પછી ગા. તો કે ગાયનો ગા. મા. તો કે માછલીનો મા. નાગનો ના અને જામફળનો જા. તો કે આપણે સરસ રીતે બધા લખવાના છે. તો કે ગ કઈ રીતના લખવું આપણે ફરી વાર જોઈ લઈએ. ગ કઈ રીતના લખવાનો છે? આ રીતના તમારી બુકમાં પણ તમે ગ લખજો. પછી મ કઈ રીતના લખવાનો છે? આ રીતના મ લખવાનો. ન કઈ રીતના લખવાનો? આ રીતના ન લખવાનો. જરખનો જ કઈ રીતના લખવાનો? તો કે આ રીતના તમારે જ લખવાનો રહેશે. પછી જો ગા. તો કે ગા કઈ રીતના લખવાનું? આ રીતના ગા લખવાનું. મા. આ રીતના મા લખવાનું. પછી ના. તો કે આ રીતના ના લખવાનું છે. પછી જા. તો કઈ રીતના જા લખીશું? તો કે આ રીતના જા લખવાનું. તમારે સજીવ પોથીમાં તમે બધાએ ટપકા જોડીને આ રીતના તમારે બધાએ લખવાનો રહેશે.
હવે જો આ પેજમાં આપણને કીધું છે ટપકા જોડો અને લખો. જે રીતના આપણે ટપકા જોડીને લખીશું એ જ રીતના આપણે લખવાનું રહેશે. આપણને ગ આપ્યું છે તો ચાલો આપણે બધા ગ લખીશું. તો કે તમારે બધાએ આ રીતના ગ લખવાનો છે. પછી જો મ લખવાનો, કઈ રીતના મ લખીશું આપણે? ટપકા જોડતું જવાનું છે અને મ લખતું જવાનું છે. પછી આપણને ન લખવાનો કીધો છે તો આપણે બધા એમાં ન લખીશું. પછી છ લખવાનું છે તો ચાલો આપણે એમાં છ લખીએ. તો કે આપણે ટપકા જોડીને લખવામાં ફટાફટ લખાઈ જાય ને, તો કે આપણને ગ લખવાનો છે તો આપણે તેમાં ગ લખીશું. એટલે કે આપણે એરો કીધો છે એ રીતના આપણે એરો કરી નાખીશું, એટલે કાનો માતર કહેવાય ને. તો કે આ રીતના તમે લખ્યું છે ને ઉપર, એ જ રીતના આપણને ગની બાજુમાં લીટો એટલે ગા. તો કે આપણે તેમાં આપણે લખીશું કે ગા. શું લખવાનું છે? ગની બાજુમાં લીટો એટલે ગા. આપણે લખવું છે ને બધાને, તો ચાલો આપણે લખીએ. કે તમારે બધાએ આ રીતના ગા લખવાનું છે. પછી માં લખવાનું, મની બાજુમાં લીટો એટલે માં. કે માં લખ્યું. હવે જો નાની બાજુમાં લીટો એટલે કે ના લખવાનું આપણે બધાએ. કે તમારે બધાએ આ રીતના ના લખવાનું છે. પછી જો જ, તો કે જની બાજુમાં લીટો એટલે કે જા લખવાનું. તો કે તમારે બધાએ આ રીતના લખવાનું રહેશે સજીવ પોથીની અંદર. તો આજે તમારે બધાએ સજીવ પોથીમાં આ રીતના ટપકા જોડીને, અને નીચે આપણને ટપકા જોડવાના કીધા નથી.
અને આપણે એમ નેમ લખવાનું છે ગાની બાજુમાં ગા, માની બાજુમાં લીટું એટલે મા, નાની બાજુમાં લીટું એટલે ના, અને છની બાજુમાં લીટું એટલે કે છા. તો તમારે આ રીતના સતે પોથીમાં પૂરવાનું રહેશે. તો કે ચિત્ર જોઈ ખૂટતા અક્ષર લખો. ચિત્ર જોવાનું છે ને આપણને ખૂટતો અક્ષર હોય એ આપણે લખવાનું છે. પેલું આપણ ચિત્ર કેનું આપ્યું છે? ન ર. તો કે આપણે ત્યાં શું લખવાનું, અક્ષર કયો ખૂટે છે? ન. તો આપણે ત્યાં બધાએ ન લખવાનું છે. પછી તમે બધા અહીંયા ચિત્ર જોઈ શકે. કેનું ચિત્ર છે? પેન. તો કે પે લખેલું છે, ન નથી લખેલું. તો આપણે કેવું લખવાનું છે ને? આ ન લખીશું બધા. પછી હવે તમને બધાને ખ્યાલ હશે શ્રાવણ મહિના પછી ભાદરવો મહિનો, અને ભાદરવા મહિનામાં તો કે ગણપત દાદાનો ઉત્સવ આવે ને. તો કે કયું છે ચિત્ર? ગણપતિ. તો આપણે ગ લખેલો નથી, તો આપણે ત્યાં શું લખવાનું છે? ગ. પછી તમે બધા રમત રમતા હતા કે ર મ, તો ત્યાં આપણે શું લખવાનું છે? ખાલી જગ્યામાં મ લખવાનું છે. તમને બધાને ખ્યાલ હશે શું છે આ ચિત્ર? કેનું છે? નગારું. તો ન લખેલો નથી, તો આપણે શું લખવાનું છે ને? આ ન લખવાનું છે. ન ગારું. પછી ક ખાલી જગ્યા ર. કેનું ચિત્ર છે? તો કે ક મ ર. ખાલી જગ્યામાં શું લખવાનું છે આપણે? મ. પ ખાલી જગ્યા. કેનું ચિત્ર છે? પગનું. તો કે પ ખાલી જગ્યા આપણે શું લખવાનું છે ત્યાં? આપણે પગ. જ ગ. તો કે ખાલી જગ્યા કેનું ચિત્ર છે? ચકનું ચિત્ર. તો કે ખાલી જગ્યા ગ. તો આપણે શું ત્યાં લખવાનું છે? જ ગ. કેનું ચિત્ર છે? નખનું ચિત્ર. તો કે નાક ઉપર એરો મારેલું છે ને, તો ખાલી જગ્યા ખ. તો આપણે શું લખવાનું છે? ન ખ. જલેબી. તો આપણે બધાને ભાવતી હશું. તો કે ખાલી જગ્યા લેબી. તો ત્યાં શું લખવાનું છે? જ લખવાનું છે. જલેબી. ખાલી જગ્યા કાન. તો કે મ ખાન. આપણે શું લખવાનું છે ત્યાં? મ લખવાનું છે. કેનું ચિત્ર છે? તો કે મગજનું ચિત્ર છે. મ ખાલી જગ્યા ર. તો ત્યાં શું લખીશું આપણે? મગર. કે વાંચો અને લખો. વાંચતું જવાનું છે અને આપણે લખતું જવાનું છે. પેલું આપણને શું કીધું છે? ન મ. તો કે આપણે બધા તેમાં આપણે લખવાનું છે ન મ. કે આપણે તમે બધા આમાં ન મ લખવાનું છે. જોઈ જોઈને જ લખવાનું છે. પછી મન.
ગગન પછી બાજુમાં જુઓ તો જન સી જ મ જમાન મગ નો મ નો મગ નો તો કે તમારે આ રીતના લખવાનું છે. પછી ગાજ માગ ગામ નામ નાગ છાન પછી મગન છ છગન છે આ રીતના તમારે બધાએ તમારી સાથે પોથીમાં જોઈ જોઈને વાંચીને લખવાનો રહેશે.